subscribe now and press the bell icon. Never miss an update. नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे अभ्यास करीशुं धोरण 2 विषय कलोल पाठ 7 आम पण होय पाठ 7 नु आज रिविजन करीशुं। आगळना लेक्चर में आपणे पाठ 6 नु रिविजन कर्युं, तो आज आपणे पाठ 7 नु रिविजन करीशुं। तो चलो जोईए। सौ प्रथम आवे छे गीत। दोढ फूटनी दादी ने चार फूटनी जोडली, दोढ फूटनी दादी ने चार फूटनी जोडली, गद्दा ऊपर बैसे डोसो माथे मुकी पोटली, गद्दा ऊपर बैसे डोसो माथे मुकी पोटली, ठस ठस जाय बस बस थाय, चोटली ना झूला मा बेसी पंगी गीतो गाय, चोटली ना झूला मा बेसी पंगी गीतो गाय, चोटली उड़े फरर फर, चोटली उड़े फरर फर, डाडी उड़े सरर सर, डाडी उड़े सरर सर, गदानी पुछड़ी लंबी लस, गदानी पुछड़ी लंबी लस, टाटे ध्रुजे थर ठस, टाटे ध्रुजे थर ठस, दोढ फूटनी दादी ने चार फूटनी चोटली, दोढ फूटनी दादी ने चार फूटनी चोटली, गद्दा ऊपर बैसे डोसो माथे मुकी पोटली, गद्दा ऊपर बैसे डोसो माथे मुकी पोटली, दोढ फूटनी दादी ने चार फूटनी चोटली, दोढ फूटनी दादी ने चार फूटनी चोटली। मजा आवे ने गीत सांभळवानी। नीचे આપેલા પ્રશ્નો ના ઉત્તર લખો। પ્રશ્ન પહેલો, ડોસાની દાઢી કેટલા ફૂટની છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે કવિતા સાંભળી, તેમાં ડોસાની દાઢી કેટલા ફૂટની હતી? દોઢ ફૂટની। તો ચાલો જવાબમાં લખીએ, ડોસાની દાઢી દોઢ ફૂટની છે। ત્યાર પછી આવે છે પ્રશ્ન બીજો, ડોસાની ચોટલી કેટલા ફૂટની હતી? તો ચાલો લખીએ, ડોસાની ચોટલી 4 ફૂટની છે। ત્યાર પછી આવે છે ત્રીજું, ડોસો સાની ઉપર બેઠો છે? તો ચાલો જવાબમાં લખીએ, ડોસો ગદ્દા ઉપર બેઠો છે। ચોથું, ડોસાએ માથા પર શું મૂક્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, ગીતમાં ડોસાએ માથા પર પોટલી મૂકી હતી। તો ચાલો જવાબમાં લખીએ, ડોસાએ માથા પર પોટલી મૂકી છે। ત્યાર પછી આવે છે પાંચમું, ચોટલીના ચૂલામાં કોણ ગીતો ગાય છે? ચાલો લખીએ, ચોટલીના ચૂલામાં પંખી ગીતો ગાય છે। છઠ્ઠું, ગધાની પૂંછડી કેવી છે? ચાલો લખીએ, ગધાની પૂંછડી લાંબી લસ છે। હવે જોઈએ વાર્તા। વાર્તાનું નામ છે ગોરિયો ગુમ। તો ચાલો બાળ મિત્રો, આજે આપણે વાર્તા જોઈએ। એક નાનકડું ગામ હતું। ગામમાં સુમાભાઈ નામના ખેડૂત રહે। તેમની પાસે બે બળદ, એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો। બંને બળદ એમને ખૂબ વહાલા। એકવાર માર્ચ મહિનો આવ્યો, બાજરી વાવવાનો સમય થયો। વાવણી માટે પહેલા તો ખેતર ખેડવું પડે। સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદોને લઈ ગયા। અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ ગઈ। સોમાભાઈ તો ભાથું ખાઈને આરામ કરવા સુતા।
જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ. ખેતરમાં કાળિયો જ હતો, ગોરિયો તો દેખાયો જ નહીં. ખેતરમાં કણો શોધ્યા પણ ગોરિયો ક્યાંય ન જોડ્યો. વિચારો, ગોરિયો ક્યાં ગયો હશે? બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને જ શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જોડ્યો. બાજરી ઉગીને મોટી થઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈ હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ ક્યાંય મારો ગોરિયો નજરે ચડે. પણ ગોરિયો તો ન જ ચડ્યો. એ ગોરિયો ક્યાં મળશે? બાજરી પાકી ગઈ. ઊભી બાજરીના ડૂંડા લણતા લણતા પણ ગોરિયો ન ચડ્યો. ડૂંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચાણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોઠડામાં ભરીને ઘેરે લાવ્યા. પણ ગોરિયો ન ચડ્યો, તે ન ચડ્યો. કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી. રોટલા બનાવતા પહેલા બાજરીનો લોટ ચાણીથી ચાળી જોયો, તોય ગોરિયો ન ચડ્યો, તે ન ચડ્યો. સોમાભાઈને તો સતત ગોરિયાના જ વિચાર આવ્યા કરે. મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે? ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા, સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા. સૌ સાથે મળી જમવા બેઠા. તમને લાગે છે કે ગોરિયો મળશે? સૌની થાળીમાં રેવા બહેનને એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને તો કોપડી બહુ ભાવે. તેણે હળવેથી રોટલાની કોપડી ખોલી અને એકાએક મોટી ચીસ પાડી. બાપુ, આપણો ગોરિયો! સોમાભાઈએ તો થાળી ધકેલી અને કૂદકો માર્યો ને કોપડી નીચેથી જોયું તો ગોરિયો નિરાતે બેઠો બેઠો વાગોળતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો, મળી ગયો, મારો વહાલો ગોરિયો મળી ગયો. ત્યાર પછી આવે છે યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં જોઈએ પહેલી ખાલી જગ્યા. સોમાભાઈ પાસે ખાલી જગ્યા બળદ હતા. તો બાળ મિત્રો, આપણે વાર્તા સાંભળી. તેમાં સોમાભાઈ પાસે કેટલા બળદ હતા? બે. તો ચાલો ખાલી જગ્યામાં લખીશું બે બળદ. ત્યાર પછી આવે છે બીજું. સોમાભાઈ ખાલી જગ્યા ખાઈને આરામ કરવા સૂતા. શું ખાઈને આરામ કરવા સૂતા હતા? ભાતું ખાઈને. તો ખાલી જગ્યામાં આવશે ભાતું. ત્યાર પછી જોઈએ ત્રીજું. સોમાભાઈની દીકરીનું નામ ખાલી જગ્યા હતું. તો વિદ્યાર્થી મિત્રો, એ તો તમને ખબર જ હશે, સોમાભાઈની દીકરીનું નામ સપના હતું. ત્યાર પછી જોઈએ સોમાભાઈ ખાલી જગ્યા જોઈને હરખાય. સોમાભાઈ શું જોઈને હરખાતા હતા? બાજરી. તો લખીએ બાજરી. ત્યાર પછી આવે છે પાંચમી ખાલી જગ્યા. ઘરના બીજા સભ્યો પણ ખાલી જગ્યાની ચિંતા કરતા હતા. કોની ચિંતા કરતા હતા? ગોરિયાની. ખાલી જગ્યામાં લખીશું ગોરિયા. ત્યાર પછી આવે છે છઠ્ઠું. સૌની થાળીમાં ખાલી જગ્યાએ રોટલો મૂક્યો. કોણે રોટલો મૂક્યો હતો? રેવા બહેને. ત્યાર પછી આવે છે નીચેના વાક્યો સાચા હોય તો રાઈટની અને ખોટા હોય તો રોંગની નિશાની કરો. તેમાં જોઈએ પહેલું. ફાળિયો બળદ ખોવાયો હતો. તો બાળ મિત્રો, આ વાક્ય સાચું છે કે ખોટું? હા, ખોટું છે. કયો બળદ ખોવાયો હતો? ગોરિયો. તો ચાલો આ વાક્ય થશે ખોટું. ત્યાર પછી આવે છે બીજું. સૌની થાળીમાં રેવા બહેને રોટલો મૂક્યો. આ વાક્ય સાચું છે. તો ચાલો બોક્સમાં કરીશું
राइट ની નિશાની. ત્યાર પછી જોઈએ ત્રીજું. સોમાભાઈની દીકરીનું નામ મેઘના હતું. આ વાક્ય ખોટું છે કે સાચું? હા, ખોટું. તો ચાલો બોક્સમાં કરીએ રોંગની નિશાની. સોમાભાઈની દીકરીનું નામ શું હતું? સપના. ત્યાર પછી જોઈએ ચોથું. સપનાને શીરો બહુ ભાવે. આ વાક્ય પણ ખોટું જ છે. સપનાને કોપડી બહુ ભાવે. ત્યાર પછી જોઈએ પાંચમું. કોપટી નીચે ગોરીઓ નિરાતે બેઠો બેઠો બાગોડતો હતો. આ વાક્ય સાચું છે. ત્યાર પછી આવે છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં જોઈએ પહેલું. સોમાભાઈ પાસેના બળદોના નામ શું હતા? તો ચાલો જવાબમાં લખીએ. સોમાભાઈ પાસેના બળદોના નામ કાળિયો અને ગોરિયો હતા. ત્યાર પછી જોઈએ બીજું. સોમાભાઈએ જાગીને શું જોયું? તો વિદ્યાર્થી મિત્રો, સોમાભાઈએ જાગીને શું જોયું હતું? તો બાળ મિત્રો, સોમાભાઈએ જાગીને શું જોયું હતું? બે બળદમાંથી એક બળદ ગાયબ. તો ચાલો જવાબમાં લખીએ. સોમાભાઈએ જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ. ત્યાર પછી આવે છે ત્રીજું. કયા મહિનામાં બાજરી વાવવી પડે? તો બાળ મિત્રો, સોમાભાઈએ કયા મહિનામાં બાજરી વાવી હતી? માર્ચ મહિનામાં. તો જવાબમાં લખીએ માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે. ચાલો ત્યાર પછી આવે છે ચોથું. વાવણી કરતા પહેલા શું કરવું પડે? એ તો તમને ખબર જ હશે. શું કરવું પડે? ખેતર ખેડવું પડે. તો ચાલો જવાબમાં લખીએ વાવણી કરતા પહેલા ખેતર ખેડવું પડે. ત્યાર પછી આવે છે પાંચમું. સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈને ગયા? ચાલો જવાબમાં લખીએ સોમાભાઈ ખેતર ખેડવા બંને બળદને લઈ ગયા. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 7નું રિવિઝન કર્યું. હવે પછીના લેક્ચરમાં આપણે પાઠ 8નું રિવિઝન કરીશું. થેન્ક યુ.